હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર, આપનું સ્વાગત કરું છું મારા એક નેક્સ્ટ વ્લોગમાં. તો જો અત્યારે તો ભાઈ તમે આ વિડીયો જોવ છો, એ વિડીયો આપણે છે 15 તારીખનો અને ભાઈ સુસવાટા બોલે છે. આમાં વિડીયામાં તમે જોવા જો કે ભાઈ ઝાડ વાંટણ હા ડોલે ચડ્યા છે. હજી તો આ શરૂઆત છે, જે મેન વાવાઝોડું જે અસર હતી એ બધી તો બાકી જ હતી. આ આપણે વિડીયો છે 5 વાગ્યાનો અને આપણે હું એક વિડીયો શૂટિંગ કરતો હતો હિન્દીમાં, એ કરવાનું હતું. એ આપણે વિડીયો શૂટિંગ કરતા હતા, એ મેં હાલો આપણે વ્લોગમાં પણ બતાવી. ભાઈ પવન એટલે ગજબનો હતો ભાઈ, વાતું પૂર્યું જી આડું આવ્યું હોય ઉપાડી જાય હતો. અંદાજે આ પવન એવું લાગે છે કે 80-90 જેટલી સ્પીડ હશે હો ભાઈ, અને વાતું પૂર્યું હતી આવો. અને સમય તો સમય વધવામાં જતો, આપણે 1:30 વાગેથી સ્ટાર્ટ થયો હતો આ પવન ધીરે ધીરે વધવો. એમ તો 2 દિવસ ત્યાં ધીરે ધીરે હતો, પણ 1:30 વાગેથી એવડો વધતો જતો હતો. પછી પાછા દિવસના બીજા દિવસ 16 તારીખના 1:30 વાગ્યા સુધી એમનેમ સતત આ પવન ચાલુ જ રહ્યો હતો, એમાં વધારો થતો હતો. પછી આખી રાત અણગતનો પવન હતો અને પછી દિવસનો થોડોક ધીરો થયો અને 1:30 વાગેથી પછી ધીમો ધીમો પડતો જતો હતો. જો અટણે આપણો આ વરલો અને લીમડો છે એ બે ઈવા ચકરીયા ચડ્યા છે, વાતું પૂર્યું. અને જો લક્ષ્મીને મેં અહીંયા રાખી છે, એમાં એક ધારિયામાં થોડી બીક લાગતી હતી, સામે સામો મેં જો પવન ભરાય કદાચ તો પતરાગ ઉડે તો લગાડી લઈએ, ઘોડીને લાગી જાય તો એક કરતાં બીજી. એટલે મેં થોડીક વાર તો ટક એક તો અહીંયા રાખી, પણ પછી પવને વધતો જતો હતો અને વરસાદ એમને ચાલુ ને ચાલુ હતો, તો મેં જો ઝાઝી વરસાદની પલરવા દઉં તોય પછી માંદી પડવાની બીક લાગે. તો પછી તો મેં કીધું હવે જે કરે એ દ્વારકાવાળો, હવે મેં ઝાઝીવાર અહીંયા રહેવાય ના દેવાય, મેં પલરીએ તો માંદી થઈ જાય હતી. મેં હાલો હવે દ્વારકાવાળાનું નામ લઈ અને પછી મેં હાલો હવે એક ધારીમાં બાંધી, પછી જે કરીએ એ ભગવાન. હવે બાકી નગર આ જગ્યાએ ભારી મજાનું હતું, પવન એને જરાય લાગતો જ નહોતો. આ વાવાઝોડામાં અને ભાઈ મેન બધા કરતાં જો વધુ તકલીફ થાય ને તો એક માલઢોરને, ને બીજી થાય આપણા ઝાડમાં વાવેલા હોય એને. જો અત્યારે આપણે આ 2 વર્ષની આ ઝાડમાં હે મેં નથી, આપણી આ નારિયેળ ઝીણકામ ઝીણકી છે અને ઉપાદી મેન બધે કરતાં આપણે આની જ હતી. અને પવન અનગતનો છે અને ઘણીયું નારિયેળી હુરાવીએ દીધ્યું છે અને હજી એમને પવન વધવામાં છે. એટલે હવે શું થાય આનું, એ હવે જી થાય. હજી તો એમ તો પાંદડા કાંઈ એનો થોડોક ફાયદો સારો. ને હવે જો આપણી આ મોટી નારિયેળીની ને રાવણીની ને મોટા મોટા ઝાડવાઓની હાલત અત્યારે, હા પવન દેવતા અને રમકડાને વારે રમાડે છે. ઓ વાત તું પૂર્યું છે. મોટા મોટા ઝાડવા છે જે પરના જાંબુડી લીમડો એ બધા તમે જવું તો હાવ ડોલા મારે છે. અત્યારે જે ફળિયાના ઝાડવા બધે કરતાં સાંતુ પણ છે, જે મેન આપણે જે મોટા ઝાડવા છે એનો જ બધે મોટો છે. આપણા આંબાને એક તો પવન લાગ્યો જ નથી. ગુડ મોર્નિંગ, જો અત્યારે સવાર થઈ છે, ચા પાણી પીધા છે, આખી રાહ જો આમ નમ એક કલ ધારો પવન એ ચાલુ છે ને વરસાદ એ ચાલુ છે. હજી કોઈ આપણે ઉપાધિ જેવું જીવ નથી, દ્વારકાવાળા દયાથી બધું સુખ શાંતિ છે બધી. દ્વારકાવાળો ધ્યાન રાખે ભાઈ, બાકી તો આમાં બચી એમ સહી નહીં હો. અને મેન આપણે માલ ઢોરની બીક હતી, પણ એ કોઈ જાતની કંઈ તકલીફ થઈ નથી. આપણે એક ધારિયામાં કે કોઈ જાતની ભેંસો બારી બાંધી છે અને ઘોડી ને બધા અંદર છે, કોઈ જાતની ઉપાધિ નથી. દ્વારકાવાળાની દયાથી બધું સુખ શાંતિ છે. હવે આ પવન ધીરો પડી જાય ને તો સારું. હવે એક આપણી આ ચીકુડી છે ને એ જરાક નમી ગઈ છે, આપણી બાથરૂમ ગોમ આમણી નમી આવી વિડે જો આ સાઈડ જેવું લાગે છે જરાક. ભાઈ વાજો પતે કરતા આપણું આ કામ જોરદાર કર્યું છે ભાઈ તે. હા જો એક સાઈડ બાવા જડું ચાલુ નાંગળી જેસો ભાઈ કોથરી નો મેળ કરીએ ભાઈ ભાઈ. હવે એમને આવવાનું જો નથી, નેટ હાલતું નથી, લાઈટ કે નહીં કઈ તો ટાઈમ પાસ થાય એમાં કરવો ને કાન. વાવાઝોડાનો ચાય ભાઈ મીઠો લાગે, એક સાઈડે નામની વાવાઝોડું ધાળ બળાટી બોલાવે છે
જો કે વેટણ વાવા જોડું એવું કઈ ખાસ ના કહેવાય, પવન છે માઇપે માઇપે, હવે તો ધીરો પડતો જાય છે, ઘણો ફેર પડી ગયો કમાલ દે ભાઈ. ડ્રાઈવરે પાછો આકરો હોય, અજડબો હોય, 24 કલાક પૂરી કરતા હોય, 4 કલાક ઘટે. હા, બધો રાઉન્ડ ફિગર કરતો ને તો કે ભાઈ કલાકો હિસાબ ફરકો રે કે. હા, કાંજિયા ભાઈ 1000 રૂપિયા કલાક નો હિસાબ મેળવીએ. સાફ સફાઈ નું કામ કમ્પ્લીટ કરી લીધું છે, ફરી હું વારી બારી ચોખ્ખું કરી નાખું, આમની ઓહરીમાં કમ્પ્લીટ પોતાં પોતાં બધું કમ્પ્લીટ કરી લીધું છે. અને હવે ગરમી બહુ થાય તે ભાઈ, એસી વાળું કંઈ ગોઠવજે, આ ગરમી બહુ થાય. હા, અને હવે ઝાડવાને જો આંકડી મોટર ચાલુ કરવી જોઈએ, પાણી બાણી પાવા જવા, કટલાય દીધી પાયા નથી. બાકી મોજમાન બાર યાટી માં આવ્યો હરખાથી બધા લે. હા, વારા પછી વારો આવી આંગળી આપડે બધા નો, બધા ને બાપના લુગડા હિવા આંગળી જાલો, તારા બાપના હિવા લેંગો 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 પહેરવો કે કેપરી પહેરવી, ભારે આવડ્યો માટી સાહેબ, એટલે સાહેબ તું નિરાતે કરજો ને, આંગળી ઢોળાઈ જાય બધું. હે માખણ માખણ તું બારું કાઢ નાખી. હા, વાહ, હવે જો જૂના કારીગરો ભાઈ સાહુ ના બાપુ ને સાહુ બહુ કહી દીધો એને. હે, હા, હવે આ લાઈટો ની બધું હવે આવ્યું, પેલા તો રવાયુ માં નતા, એ તો હવે રવાય તો આપડી પાસે હળી ગઈ, હવે અટણે જા દેશી જુગાડ ગોઠવો હોય મોટર માં. હા, નકર તો આજે આ એક બાપા નું કે નેત્રું કે કામ કેવાય. હા, આ એક નેત્રું એને બદલે ડબલ નેત્રા હોય, રવાય માં હામ હામા જડતા હોય, આ તો અટણ બધો દેશી જુગાડ એમને કરી લીધો હોય. અરે વાહ, જો વાવાઝોડું કઈ ની મજા થઈ પડી, એ ખાધે પીધે ને ભારી શાંતિ રે, કઈ ખાવા જ નહીં માલદે, ખાઈને ખાવાની, ખાઈને. હા, ખાઈને ખાવાની, ખાઈ લીધું તો પછી વિચારવાનું કે હવે નવીન વરી હું ખાવાનું બનાવવાનું. એવો, હા, હા, પણ એ જ વાત છે, ખાઈ લીધું હોય તો વરી પાછું નવું વિચારવાનું કે અટલ હું ખાવું, હવારે હું બનાવવાનું. હવે જો અત્યારે માલદે ભાઈ પેડા બનાવે છે, હજી તો ઘણી વાર લાગીએ કા. હા, અને જો ને અત્યારે હવે જો આ વિડીયો આપણે હાલો ને અહીંયા એન્ડ કરી દઈએ ને, આના પછીના વિડીયોમાં આપણે તમને બધું બતાવશું, આપણી વાડીમાં શું શું ઝીણા મોટું નુકસાન થયું છે એ બધું તમને બતાવશું. અને આ વિડીયો આપણે જો અત્યારે ને અત્યારે આ પેડા બને છે એની 1.5 કલાકમાં રેન્ડરિંગ કરી કમ્પ્લીટ કરી, નેટ કેવું આવતું હોય છે એ પ્રમાણે બધું કરી અને તમને અત્યારે ને અત્યારે હા હા તમે વિડીયો જોવો ને તો અમે અહીંયા ખાવા તૈયાર કરી દીધા છે ચાલુ, અને જી જી પાસે ના હોય ને ખાવા હોય તો વેલેરા પૂગી આવજો. તો હાલો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. આજનો વિડીયો તમને કેવોક લાગ્યો હોય જરા કમેન્ટ કરીને કેજો, સારો લાગ્યો હોય તો એકાદ લાઈકનું બટન દબાવજો. અને જો માલદે ભાઈ રૂમાલી વાહટું વીટો છે, કેમ કે જો હવે જામી ગયા હોય ને, એટલે કમ્પ્લીટ થવા આવ્યો હોય ને, એટલે આમ જામ ફળફળા થાય ને, એટલે સાટ હાથમાં ઉડે, એટલે માલદે ભાઈ એ બાંધી લીધું છે હાથમાં, ઠંડા બહુ હોય. હા, ચાલો જય મુરલીધર.